ફૂડ વિચારવું અશક્ય છે. આમ તો બધી જ ડેરી પ્રોડક્ટ્સ એકદમ યમી હોય છે, પણ ચીઝનો સ્થાન કંઈક અલગ જ છે. કેલરીના સરવાળા અને બાદબાકીને સાઈડમાં મૂકીને બધી જ એજ ગ્રુપને ચીઝ પોતાની તરફ આકર્ષે છે. જોયું ને તમને મોમાં પાણી આવી ગયું ને? તો ચાલો શીખવી દઈએ તમને આ રસોડે ચીઝી રેસિપીઝ. સ્વાગત છે આપનું લક્ષ્મી તુવેરદાર રસોઈ શોમાં. પ્રોટીન અને કેલ્શિયમથી એકદમ ભરપૂર હોય છે ચીઝ, અને એકદમ યમી પણ હોય છે. તો ચાલો તમને શીખવી દઈએ ચીઝી રેસિપીઝ આજથી સળંગ 3 દિવસ માટે. અને આજની ફર્સ્ટ ચીઝી રેસિપી શીખવવા માટે આપણી સાથે છે કુકિંગ એક્સપર્ટ હિના ગૌતમ. હિનાબેન કેમ છો? ચીઝી રેસિપીઝ આપણે શીખવવાના છીએ આજથી સળંગ 3 દિવસ માટે. તો આજની ફર્સ્ટ ચીઝી રેસિપી કઈ છે? આજે આપણે એક ઇટાલિયન રાઈસ બનાવીશું. It's cheesy as well as easy. Risotto. Okay, le rice to hashe jani andar ena sivay bija kya kya ingredients che? Rice sivay ema olive oil laiye chhe, salt, pepper ane mix herbs, Italian herbs laiye chhe. Cheesy chhe etle cheese to chhe. Sathe sathe spring onion no je white portion chhe, onion, regular onion ane koi pan ek bell pepper laiye chhe. Okay, to shuruaat kariye. Sure. Gas on kariye. Ha. Pehla olive oil laiso. વ્હાઇટ પોર્શન જે સ્પ્રિંગ અનિયન નો મેં કહ્યું એ 1 ટેબલ સ્પૂન જેટલી લઈશું. હા, રેગ્યુલર અનિયન છે 2 ટેબલ સ્પૂન જેટલી લઈશું. હવે આમાં ધોયેલા રાઈસ એ એડ કરીશું. ઓકે, રાઈસને બરોબર રોસ્ટ કરવાના છે. રિસોટોમાં વ્હાઈટ રાઈસનો જ ઉપયોગ થતો હોય છે? વ્હાઈટ રાઈસ, આઈ મીન ઓર્બોરિયો રાઈસ, પાબ્લાનો, ધેર આર સો મેની ટાઈપ્સ ઓફ ધ ઇટાલિયન રાઈસ. જેમ આપણે ત્યાં જુદા જુદા ટાઈપના રાઈસ આવે છે એ રીતે ત્યાં પણ ઇટાલીમાં પણ ઓર્બોરિયો જેવા બીજા જેને હાર્ડ રાઈસ કહી શકાય, હાર્ડ હોય પણ સાથે સાથે એ સ્ટાર્ચ પણ રિલીઝ કરે. અચ્છા, એટલે મેઇન દાણો ઓગળ્યા વગર આજુબાજુમાં એની સ્ટાર્ચનું એક લિક્વિડ ડેવલપ કરી શકે છે. ઓકે, એ ટાઈપના જે રાઈસ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હા, પહેલા એને આ રીતે 2-3 મિનિટ માટે રોસ્ટ કરવાના હોય છે. અચ્છા, એટલે ઓલિવ ઓઇલનું અને જે પણ મસાલા કર્યા છે બધાનું કોટિંગ રાઈસ પર આવી જાય. કોટિંગ, એક્ઝેક્ટલી, ઓલિવ ઓઇલનું કોટિંગ થઈ જાય. હા, એટલે દાણો ઓગળી ના જાય. હવે રાઈસના કુકિંગ માટે આપણે મીડિયમ જે લઈએ છીએ યુઝ્યુઅલી ધે ટેક વાઇનનો ઉપયોગ કરતા હોય છે. હા, પણ આપણે અત્યારે વાઇનના બદલે વેજીટેબલ સ્ટોક જેને કહી શકાય એનો ઉપયોગ કરીએ છીએ, જે સૂપમાં વાપરતા હોઈએ છીએ આપણે. ઓકે, વેજીટેબલ સ્ટોકમાં તમે કોબી, ફ્લાવર, બટાકા, ડુંગળી, ગાજર બધું મિક્સ વેજીટેબલ મોટા મોટા ચંક્સ કરી અને એને 1/2 કલાક સુધી બોઇલ કરવાનું છે અને ગાળીને જે પાણી નીકળે એનો આમાં ઉપયોગ કરીશું આપણે. ઓકે, પણ એક સાથે પાણી નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરવાનું છે. થોડું પાણી એબ્સોર્બ થઈ જાય પછી બીજું પાણી ઉમેરવાનું.
તમે કહ્યું કે ઇટાલીમાં એ લોકો વાઇનનો ઉપયોગ કરતા હોય છે, તે શું ઇફેક્ટ કરતું હોય છે? વાઇનની ઇફેક્ટ કરતા ઇટ ઇઝ મેડિટેરેનિયન કન્ટ્રીઝમાં ઘણી બધી ડિશિસ માટે વાઇનનો એક મીડિયમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ઓર આઈધર સાથે એને સર્વ કરવામાં આવે છે, અને ઇટ્સ વન ટાઈપ ઓફ ધ ફ્લેવર ઓલ્સો એન્ડ ધ એન્ઝાઇમ ઓલ્સો વિચ હેલ્પ્સ ઇન ડાયજેશન. અચ્છા, વેટ સ્ટોક એબ્સોર્બ થઈ જાય એટલે ફરીથી એડ કરવાનું છે. રૂટીન જ્યારે આપણે રાઈસ બનાવતા હોઈએ ત્યારે યુઝવલી 1 cup is to 1 cup જેટલું તમે પાણી મૂકીને પ્રેશર કુક કરો તો રાઈસ થઈ જતો હોય છે, પણ રિસોટોમાં યુઝવલી રાઈસ કરતાં 3 times મોર વેટ સ્ટોકનો ઉપયોગ થાય છે. અચ્છા, એટલે ધીમે ધીમે તમે જેમ જેમ નાખતા જાઓ એમ સ્ટાર્ચ રિલીઝ થતો જાય અને વેટ સ્ટોક એબ્સોર્બ થતો જાય છે. ઓકે, સોલ્ટ ઉમેરીશું, ચીઝ ઉમેરવાના છે એટલે સ્વાદ પ્રમાણે થોડુંક ઓછું સોલ્ટ થશે. ત્યાર પછી પેપર પાવડર 1/2 teaspoon અને બેલ પેપર છે, યલો કે રેડ કે ગ્રીન કોઈ પણ ઉમેરી શકો, 2 tablespoons જેટલા ઉમેરીએ છીએ. આ જગ્યાએ તમે મશરૂમ પણ ઉમેરી શકો, ઓકે, મિક્સ બોઇલ્ડ વેજીટેબલ્સ પણ ઉમેરી શકો, મિક્સ હર્બ્સ છે, ઓરેગાનો, બેઝિલ, રોઝમેરી બધું મિક્સ છે, એ ઉમેરીશું 1 teaspoon જેટલું. મિક્સ કરી લઈએ, ફરીથી વેજ સ્ટોક ઉમેરીએ, ચોખાને એકદમ આપણે ખીચડીમાં જેમ ચડી જાય એવું નથી રાખવાના, એનું કુકિંગ જે છે લગભગ અરાઉન્ડ 70% 80% જેટલું જ કરવાનું છે. અચ્છા, જેને અલ દાંતે કહેવામાં આવે, તો તમે જ્યારે ખાઓ ત્યારે ચોખાનો દાણો તમને આમ દાંતમાં ફીલ થવો જોઈએ. અચ્છા, હા, હવે આ સ્ટેજ ઉપર આપણે ચીઝ ઉમેરીશું, બીકોઝ ધ સબ્જેક્ટ ઇઝ ચીઝી, રાઈટ? તો આમાં સેડાર અને કુકિંગ ચીઝ બંને ચીઝનું કોમ્બિનેશન આપણે લઈએ છીએ અત્યારે, એ ઉમેરીશું. લગભગ 1/2 થી 1/4 cup જેટલું ચીઝ લઈએ છીએ. ઓકે, ચીઝ એડ કર્યું છે તો કન્સિસ્ટન્સી કેવી રહેશે આની? કન્સિસ્ટન્સી એની ક્રીમી હોય છે. હા, સો ચીઝની સાથે સાથે ઇફ યુ વિશ યુ કેન એડ ઇવન ક્રીમ ઓલ્સો, કે વધારે ક્રીમી કન્સિસ્ટન્સી તમારે કરવી હોય તો એમાં ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. ઓકે, બે ટાઈપના ચીઝ આપણે ઉમેર્યા, અને ચીઝી છે અને પ્લસ ઓથેન્ટિકેટમાં હોય જ છે કે કુકિંગ ચીઝ એક સોફ્ટ ચીઝ છે, સાથે સાથે બીજું હાર્ડ ચીઝ પાર્મેઝન ચીઝ છે. અચ્છા, એ ઉમેરીશું. ગ્રેન્યુલર આવે છે ચીઝમાં, 100s of types જેને કહી શકાય, એટલી બધી જાતના ચીઝ આવે છે, 350 to 350 types ચીઝ આવે છે. અચ્છા, હા, પણ મેઇનલી એવું કહી શકાય કે હાર્ડ ચીઝ, સોફ્ટ ચીઝ, મીડિયમ સોફ્ટ, મીડિયમ હાર્ડ, એવી કન્સિસ્ટન્સી એની હોય છે. જેમ સ્લાઈસ ચીઝ હોય તો ઇટ્સ વેરી સોફ્ટ, તરત જ મેલ્ટ થઈ જાય, કુકિંગ ચીઝ પણ મેલ્ટ થઈ જાય, પારમેઝાને ક્યારેય મેલ્ટ નથી થતું, એ ગ્રેન્યુલર તમને એનું ટેક્સચર આપે છે. હવે લાસ્ટ એક સ્કૂપ રેડી રહીએ. ઓકે, લગભગ થઈ ગયું છે, ચીઝ બધી મેલ્ટ થઈ જાય, મિક્સ થઈ જાય. એઝ યુ સી, આપણે વાત કરીએ એ પ્રમાણે ક્રીમી અને ચીઝી ટેક્સચરવાળું રાઈસ, કે જેમાં સ્ટાર્ચ છૂટો છે છતાં દાણો જે છે એનો હાર્ડ છે, એવો રાઈસ રિસોટો ઇટ્સ રેડી ટુ સર્વ. તો આપણે પ્લેટમાં સર્વ કરીએ. જી, બેઝિકલી રિસોટો છે એકદમ ફ્લેટ ડિશમાં સર્વ થતો હોય છે ને? યસ. થોડું પાર્મેઝન ચીઝ, પેપર પાવડર જે અંદર એડ કરીએ છીએ, હર્બ્સ, ઓલિવ ઓઇલ સ્પ્રિંકલ કરીશું. ઓકે, કાચા ઓલિવ ઓઇલનો પણ એક સુપર ટેસ્ટ હોય છે. તો રેડી છે એક ચીઝી ચીઝી રેસીપી, ઇટાલિયન રાઈસ રિસોટો ટુ સર્વ. જી,
રિસોટો બનાવવા માટે જોઈશે ઓલિવ ઓઇલ 2 ટીસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, લીલી ડુંગળીનો સફેદ ભાગ 1 ટેબલસ્પૂન, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, ધોયેલા ચોખા 1 કપ, વેજીટેબલ સ્ટોક 1 બાઉલ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન, સમારેલા પીળા કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, મિક્સ હર્બ્સ 1 ટીસ્પૂન, શેડાર ચીઝ અને કુકિંગ ચીઝ 1/4 કપ, પાર્મેઝિન ચીઝ 2 ટેબલસ્પૂન, ગાર્નિશિંગ માટે પાર્મેઝિન ચીઝ, પેપર પાવડર, મિક્સ હર્બ્સ અને ઓલિવ ઓઇલ. રિસોટો બનાવવા માટેની રીત. સૌ પ્રથમ એક પેનમાં ઓલિવ ઓઇલ લઈ તેમાં લસણ, લીલી ડુંગળીનો સફેદ ભાગ, સમારેલી ડુંગળી અને ચોખા ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં થોડો વેજીટેબલ સ્ટોક ઉમેરતા જાઓ. હવે તેમાં મીઠું, પેપર પાવડર, સમારેલા પીળા કેપ્સિકમ, મિક્સ હર્બ્સ ઉમેરી ફરીથી થોડો વેજીટેબલ સ્ટોક ઉમેરતા જાઓ. થોડું પાણી બળે એટલે એમાં શેડાર્ડ અને કુકિંગ ચીઝ તેમજ પાર્મેઝિન ચીઝ ઉમેરી છેલ્લે વેજીટેબલ સ્ટોક ઉમેરી મિક્સ કરી લો. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ ઉપરથી પાર્મેઝિન ચીઝ, પેપર પાવડર, હર્બ્સ અને ઓલિવ ઓઇલ સ્પ્રેડ કરી સર્વ કરો. તો તૈયાર છે રિસોટો. ચાલો શીખીએ એક વેરી પોપ્યુલર ચીઝી રેસીપી. હિનાબેન, મેં વ્યુઅર્સને તો હિન્ટ આપી જ દીધી છે કે આપણે એક પોપ્યુલર ચીઝી રેસીપી શીખવવાના છે, તેમનું નામ કહી દેશો? ઇટ્સ ટ્રુ, ઇટ્સ વેરી પોપ્યુલર, કે બધાને ભાવતી જ હોય, લાઇક સેન્ડવિચની જેમ જ. સેન્ડવિચ ઇઝ વેરી કોમન એન્ડ ઇટ્સ બર્ગર, ઇઝી ચીઝી બર્ગર. ઓકે, એટલે બર્ગરના બન્સ છે, ચીઝ છે, એના સિવાય બીજા કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે? બર્ગરમાં જે યુઝવલી આપણે વાપરતા હોઈએ છે એ જ વસ્તુઓ છે. કેચઅપ છે, મસ્ટાર્ડ છે, સાથે સાથે બોઇલ્ડ પોટેટો જે પેટીસ બનાવવા માટે વાપરીએ છીએ, ઓનિયન, સોલ્ટ, પેપર, બટર એન્ડ બન. ઓકે, તો શરૂઆત કરીએ. શ્યોર. પહેલાં એનું સ્ટફિંગ જે છે એ બનાવી દઈએ આપણે. થોડું ઇઝી ચીઝી એટલા માટે મેં નામ આપ્યું છે. ચીઝી તો છે જ, પણ ઇઝી એટલા માટે કે આના માટે આપણે સ્પેશિયલ જે બર્ગરમાં યુઝવલી પેટીસ બનાવતા હોય છે એ બનાવવાના નથી, તો સાથે જ કમ્બાઈન પ્રોસેસમાં જ લઈ લેવાના છે. એટલા માટે પટેટોસ છે, બોઇલ કરી અને એને છીણી લીધા છે, ગ્રેટ કરી લીધા, સ્મેશ કરી લો કંઈ પણ. લગભગ 1 કપ જેટલા લઈશું. એની અંદર ચોપ્ડ ઓનિયન છે એ નાખીશું 1 ટેબલસ્પૂન જેટલી, થોડુંક કેપ્સિકમ 1/2 ટીસ્પૂન, 1 ટીસ્પૂન જેટલું, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન જેટલો, થોડુંક મસ્ટર્ડ 1/2 ટીસ્પૂન જેટલું, એને મિક્સ કરી લઈએ. ચીઝી છે એટલે અગેન ચીઝ, પ્રોસેસ ચીઝ અને કુકિંગ ચીઝ, સેડર અને કુકિંગ ચીઝ બંને સાથે લઈએ છે. 2 ટેબલસ્પૂન જેટલી લઈશું. રેડી છે. હવે એનું સેલેડ જે સાથે આપણે મૂકતા હોઈએ છે એ પ્રિપેર કરીશું. ઓકે, કેબેજ લઈશું 2 ટેબલસ્પૂન જેટલી, ઝીણી કાપેલી, કેપ્સિકમ 2 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા, એમાં આપણે ક્રીમ ચીઝ ઉમેરીશું, અગેન 1/3 ચીઝ જી, થોડુંક મસ્ટર્ડ, ટિંચ ઓફ મિક્સ કરી દઈએ. સેલેડમાં કોબી અને કેપ્સિકમ લીધા છે, એના સિવાય આપણા મનગમતા વેજીટેબલ્સ લઈ શકીએ? ના, કોલસ્લોમાં જે વેજીટેબલ આવતા હોય છે એનો જ ઉપયોગ થાય છે આમાં. અચ્છા, સેલેડને પણ એક બાજુ મૂકીએ. હવે બન લઈએ છે બર્ગરના, એને વચ્ચેથી કટ કરી લીધા છે, 2 પીસ કરી લઈએ છે એના. 1 પીસ ઉપર આ જે પોટેટોનું મિશ્રણ છે એ સ્પ્રેડ કરીશું, પ્રેસ કરીએ છીએ એની ઉપર. સેમ વે બીજું પ્રિપેર કરીએ. એને સરસ પ્રેસ કરી લેવાનું છે.
ટીક્કી મૂકીએ કે આ રીતે કરીએ બહુ ખાસ ફરક નથી પડતો. હા, પણ ટીક્કી પ્રિપેર નહીં કરવી પડે એટલા માટે. હવે બટર મૂકીશું. બટર મૂકીને એમાં આને રોસ્ટ કરવાનું છે. ઓકે. એ ટીક્કીને આપણે શેલો ફ્રાય અથવા તો ડીપ ફ્રાય કરીએ છે એના જેમ જ ઇફેક્ટ આવી જશે આ રીતે. હા. બીજી બાજુ પણ બટર લગાવી લઈએ તો રોસ્ટ થઈ જાય. હા. ચીઝ અંદર જે મેલ્ટ થઈ એની સ્મેલ આવવા લાગી છે. આવે છે. આની અંદર અને વધારે ક્રિસ્પી કરવું હોય તો બ્રેડ ક્રમ્સ પણ નાખી શકાય અંદર એની સાથે બાઈન્ડર તરીકે અથવા ઉપર પ્રેસ કરી દો તમે તો વધારે ક્રિસ્પી થશે. ચીઝી છે એટલે આપણે સોફ્ટ બર્ગર બનાવવાના છીએ. હવે આને ગેસ પરથી લઈ લઈએ. બન નો સેકન્ડ પાર્ટ છે એને પણ થોડોક ગરમ કરી દઈએ. હા. અચ્છા, અંદર અને ઉપર બંને બાજુ બટર અપ્લાય કરવાનું છે એટલે ડ્રાય ના લાગે. અચ્છા. હવે એસેમ્બલ કરીએ બર્ગરને. ઓકે. હવે આ જે ટીક્કી વાળો જે ભાગ છે એની ઉપર સેલેડ મૂકીશું. બંનેમાં ચીઝ તો છે જ. જી. સેલેડમાં પણ છે અને ટીક્કી વાળા ભાગમાં પણ છે. ત્યાર પછી એની ઉપર ચીઝ સ્લાઈસ મૂકીશું. ઓકે, અગેન ચીઝ. ફોર્થ ચીઝ. કે ચીઝ સ્લાઈસ વગર બર્ગરની મજા નથી આવતી. હા. ને આ જે ઉપરનો પીસ છે એમાં થોડું કેચઅપ લગાવીએ ટેંગી ટેસ્ટ આવે એના માટે. હા. જેમ ચીઝ વગર ઇન્કમ્પ્લીટ લાગે એમ લેટેસ વગર પણ ઇન્કમ્પ્લીટ લાગે. લેટેસ મૂકીશું. એને કાપીને પણ મૂકી શકો. નાનું નાનું ઝીણું ફાઇનલી. એની ઉપર બીજો પીસ મૂકી દઈએ. પ્રેસ કરી લઈએ. બીજો પીસ મૂકી પ્રેસ કરી લઈએ. જ્યારે સર્વ કરવાનું હોય એ વખતે તમે આઈધર તવીમાં એક મિનિટ માટે મૂકી દો, આઈધર ઓવનમાં તમે એક બે મિનિટ માટે ગ્રીલ કરીને સર્વ કરી શકો. અને તરત જ સર્વ કરવાનું હોય તો એઝ ઇટ ઇઝ જ આપણે સર્વ કરી શકીશું. હવે કટ કરી લઈએ બર્ગરને. એને આપણે સર્વ કરીએ. હા. Thank you.
તો રેડી છે ઇઝી ચીઝી બર્ગર ટુ સર્વ. જી, એકદમ પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર. યસ. ઇઝી ચીઝી બર્ગર બનાવવા માટે જોઈશે બટાકાનું મિશ્રણ. બનાવવા માટે બાફેલા બટાકાનો માવો 1 કપ, સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન, કેપ્સિકમ 1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 1/2 ટીસ્પૂન, મસ્ટર્ડ 1/2 ટીસ્પૂન, શેડાર્ડ અને કુકિંગ ચીઝ 2 ટેબલસ્પૂન. સલાડ બનાવવા માટે સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન, કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, ક્રીમ ચીઝ 2 ટેબલસ્પૂન, મસ્ટર્ડ 1/2 ટીસ્પૂન, બર્ગર બન 2 નંગ, ચીઝની સ્લાઇસ 2 નંગ, લેટ્યુસના પાન 2 નંગ, ટોમેટો કેચઅપ 1 ટેબલસ્પૂન, બટર 2 ટેબલસ્પૂન, સર્વિંગ માટે ટોમેટો કેચઅપ. ઇઝી ચીઝી બર્ગર બનાવવા માટેની રીત. સૌ પ્રથમ બટાકાનું મિશ્રણ બનાવવા માટે 1 બાઉલમાં બાફેલા બટાકાનો માવો, સમારેલી ડુંગળી, કેપ્સિકમ, મીઠું, મરી પાવડર અને મસ્ટર્ડ ઉમેરી મિક્સ કરી લો. શેડાર્ડ અને કુકિંગ ચીઝ ઉમેરી ફરીથી મિક્સ કરી લો. સલાડ બનાવવા માટે 1 બાઉલમાં સમારેલી કોબીજ, કેપ્સિકમ, ક્રીમ ચીઝ અને મસ્ટર્ડ ઉમેરી મિક્સ કરી લો. હવે બર્ગરના બન પર બટાકાનું મિશ્રણ લગાવી તવા પર બટર સ્પ્રેડ કરી બટાકાવાળા ભાગને શેકી લો. બનની પાછળની બાજુ બટર લગાવી તેને ફરીથી શેકી લો. હવે બનના બીજા ભાગને પણ બંને સાઈડ બટર લગાવી શેકી લો અને પ્લેટમાં લઈ લો. એસેમ્બલિંગ કરવા માટે બનના ટીકીવાળા ભાગ પર સલાડ મૂકી ઉપર ચીઝની સ્લાઈસ મૂકો. બનના ઉપરવાળા ભાગ પર ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો અને ચીઝની સ્લાઈસ પર લેટ્યુસના પાન મૂકો. ત્યારબાદ ઉપરથી બનનો ટોમેટો કેચઅપ વાળો ભાગ મૂકી બર્ગરને કટ કરી કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ઇઝી ચીઝી બર્ગર. કોઈ પણ થાળીમાં કઠોળ પીરસવામાં આવે તો એ થાળીની ન્યુટ્રિશિયસ વેલ્યુ વધી જાય છે. તો ચાલો આજથી સળંગ 4 દિવસ આપણે શીખીશું કઠોળમાંથી બનતી વિવિધ વાનગીઓ. અને આજની ફર્સ્ટ કઠોળમાંથી બનતી વાનગી શીખવવા માટે આપણી સાથે છે કુકિંગ એક્સપર્ટ દીપ્તિ છાડવા. દીપ્તિબેન, કેમ છો? ફાઇન. દીપ્તિબેન, આજે કઠોળમાંથી બનતી વાનગી આપણે વ્યુઅર્સને શીખવવાની છે. આપણને બધાને ખબર છે કે કઠોળ હ્યુમન બોડી માટે કેટલા ફાયદાકારક અને કેટલા જરૂરી છે. સાચી વાત. તો બધાનો ફાયદો વિચારીને આજે કઈ વાનગી શીખવવાના છે? આજે આપણે વાલ કબાબ શીખીએ છે. વાલમાંથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવતા હોઈએ છે. આઈ થિંક એક મહારાષ્ટ્રીયન વાનગી વાલનો ઉસલ બહુ ફેમસ છે. હા. અને વાલમાંથી કબાબ્સ બી બહુ ફાઇન બને છે, એટલે આઈ થોટ કે સમથિંગ ન્યુ કંઈક બતાવીએ વ્યુઅર્સને. સાચી વાત છે. તો એમાં ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં વાલ છે, બોઇલ કરીને ક્રશ કરેલા છે, પટેટો, અનિયન્સ, ફુદીનો, જિંજર, બ્રેડ ક્રમ્સ અને મસાલા છે. ઓકે, તો શરૂઆત કરીશું. શ્યોર. સૌથી પહેલા હું આ વાલ બતાવી દઉં કે વાલ ડ્રાય હોય ત્યારે આવા દેખાય છે, અને એને સોક કરીએ એટલે ડબલ થઈ જશે. અને એને બોઇલ કરી અને પછી ડ્રેઇન કરી પાણી ડ્રાય કરીને ચીલી કટરમાં કટ કરેલા છે. અચ્છા. એ 1 કપ જેટલા લઈશું. બોઇલ કરેલા છે એટલે ચીલી કટરમાં પણ ક્રશ કરીશું તો સરસ આવું ટેક્સચર આવી જશે. હા. એમાં 1 પટેટો બોઇલ કરીને ગ્રેટ કરીને લેવાનું છે. બે ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા કાંદા લઈએ છે. હા. 1 ટેબલ સ્પૂન જેટલા ઝીણા મરચા લઈએ છે કટ કરીને. ફુદીનો લઈએ છે ચોપ કરેલું, એ બી 2 ટેબલસ્પૂન જેટલું. એટલે એકદમ ફ્લેવરફુલ બનવાનું છે. હા. હંગ કર્ડ લઈએ છે, દહીંનો મસ્કો, એ 2 ટેબલસ્પૂન જેટલું લઈએ. એનાથી કબાબ્સમાં સોફ્ટનેસ સરસ આવશે. અને જે રીતે દહીંનો મસ્કો તૈયાર કરવામાં આવે છે એ રીતે તૈયાર કરેલો છે. હા, મલમલના કપડામાં બાંધી દીધું છે. હા. અને ગરમી હોય તો ફ્રીજમાં મૂકી દેવાનું એટલે ખટાશ ના પકડે. ઓકે. આદું છે ઝીણું ચોપ કરેલું, એ 1 ટેબલસ્પૂન એડ કરીએ. ધાણા ચોપ કરીને રાખ્યા છે, એ 2 ટેબલસ્પૂન લઈએ. 1/2 ટીસ્પૂન જેટલું અમચૂર પાવડર એડ કરીએ છે. ચાટ મસાલો છે, એ બી 1/2 ટીસ્પૂન. તંદૂરી મસાલો છે, એ 1/4 ટીસ્પૂન એડ કરીશું. અચ્છા. આનાથી ટેસ્ટ કેવો આવશે?
તંદુરી નું ટેસ્ટ એક આપણે જે શેકીને જે તંદુર માં બનાવતા હોય એવું ફ્લેવર આવે છે. ઓકે, એક પિંચ જેટલું હળદર એડ કરીએ છે અને સોલ્ટ ટુ ટેસ્ટ એને મિક્સ કરી લઈશું. હા, ઓલમોસ્ટ બધા જ ટેસ્ટ આવી ગયા છે. હા, હવે એની અંદર બ્રેડ ક્રમ્સ એડ કરીશું. હા, અત્યારે 2 ટેબલસ્પૂન લીધું છે, જો જરૂર લાગે તો વધારે એડ કરી શકીએ. ઓકે, આમ પણ કબાબમાં બાઇન્ડિંગ નું ખૂબ મહત્વ હોય છે. એનો માવો રેડી છે, એના કબાબ્સ ફોર્મ કરી દઈએ. હા, થોડુંક તેલ વાળું એડ કરીશું. અચ્છા, ગોળ આકાર આપીએ છીએ. હા દીપ્તિબેન, તમે બરોડાથી બિલોંગ કરો છો, એવું કહી શકાય કે સંસ્કાર નગરી છે. મેં જોયું છે કે બરોડાના જે લોકો હોય છે ને બહુ ટેલેન્ટેડ હોય છે, એન્ડ યુ આર વન ઓફ ધેમ. થેન્ક યુ. તો દીપ્તિબેન, તમને કુકિંગનો તો ખૂબ શોખ છે જ, બહુ જ સરસ તમે બનાવો છો, પણ એના સિવાય તમને બીજા કયા કયા શોખ છે? મને ફ્લાવર અરેન્જમેન્ટનો બહુ શોખ છે, ડ્રોઈંગ પેઇન્ટિંગનો બહુ શોખ છે, બોન્સાઈઝ હું બનાવું છું અને બોટલ ગાર્ડન ને બધું બી બનાવું છું. વાવ, એટલે પેઇન્ટિંગનો તમને શોખ છે, એટલે તમારા ઘરે બહુ બધી પેઇન્ટિંગ્સ તો હશે જ. પેઇન્ટિંગ્સ તો એટલી બધી નહીં, પણ બેઝિકલી આર્ટિસ્ટિક એ છે, એટલે ડ્રોઈંગ પેઇન્ટિંગ કંઈક બી બહુ જ ગમે છે. અચ્છા, કરવાનું એટલે જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે આ બધા ઓપ્શનમાંથી ગમે તે એક ઓપ્શન તમે ચૂઝ કરી લો છો કે મારે ક્યાં મારો ટાઈમ સ્પેન્ડ કરવો છે. સાચી વાત છે, ક્યારેક બી થાકી બી ગયા હોઈએ, પણ આપણે જો આપણી હોબીને ક્રિએટિવ રહીએ તો એનાથી થાક બી ઉતરી જાય છે અને કંઈક ક્રિએટિવ કરી શકીએ છીએ. સાચી વાત છે, એન્ડ માં કેવું થાય કે આપણને જે વસ્તુ ગમતી હોય ને, કદાચ આપણને કોઈ ઊંઘમાંથી ઉઠાડીને પણ કહે ને કે ચાલ આટલું કરી નાખને, તો આપણને કરવાનું મન થાય. સાચી વાત, રાતના કેટલું બી લેટ થયું હોય પણ જો મનગમતું કામ થોડુંક બી કરી લઈએ તો ફ્રેશ થઈ જવાય છે. કબાબ્સ વડાઈ ગયા છે, એને આપણે બ્રેડ ક્રમ્સ માં રોલ કરી લઈએ. ઓકે, વાલ એકચ્યુઅલી એક એશિયન પ્લાન્ટ હતું અને હવે બ્રિટન અને યુરોપમાં બહુ જ વપરાય છે વાલ, અને ત્યાં બહુ કોમન થઈ ગયું છે. ઓકે, લે લોકો પણ વધારે ખાય છે વાલ. હા, એમાં એક લાઓપા કરીને અમીનો એસિડ આવે છે જે બ્રેનના ડેવલપમેન્ટ માટે બહુ સારું છે. મિનરલ્સ તો આપણે બધા કઠોળમાં વધારે હોય જ છે, ફાઈબર ને બધા, પણ કેન્સરનું રિસ્ક એ બધું ઓછું કરે છે, હાર્ટ ડિઝીઝ ઓછા કરે છે. અચ્છા, એટલે વાલ આમ તો ખૂબ ઉપયોગી છે. હા, આપણે એને શેલો ફ્રાય કરવાના છે. હા, થોડુંક ઓઇલ મૂકીએ. કબાબમાં પણ ઘણા બધા જો વેરિએશન્સ કરવા હોય તો કરી શકીએ ને, આ કઠોળ સિવાય બીજા કોઈ કઠોળ લઈ શકાય? હા, આપણે રાજમાના કબાબ્સ બનાવીએ છે અને બીજા કઠોળના બી કરી શકીએ. અચ્છા, આપણે જનરલી દાળ ને એવું બધું બનાવતા જ હોઈએ છીએ કઠોળનું, પણ છોકરાઓ કદાચ ના ખાતા હોય અને એક ચેન્જ મળે આવું કંઈક બનાવીએ તો. સાચી વાત છે. અમુક કઠોળ તો એટલા સરસ હોય છે ને કે ગમે તેની સાથે લઈએ ઇઝીલી મર્જ થઈ જાય. હા, અને એક આપણે બેલેન્સ ડાયટમાં એક કઠોળ હોવું જરૂરી છે, કેમ કે એનાથી વેજીટેબલ્સથી આપણે વિટામિન્સ ને બધું મળે છે, પણ જે મિનરલ કન્ટેન્ટ આમાં હોય છે એ આપણને, અને પ્લસ ફાઈબર્સ, એ બહુ સરસ મળી રહે છે. બહુ સાચી વાત છે દીપ્તિબેન તમારી. હું જ્યારે નાની હતી ને ત્યારે મને સિરિયસલી કઠોળના નામે આમ એવું થાય કે ના, કઠોળ કશું ખાવું નથી મને. હું મમ્મીને પણ બહુ કહું કે ના, મને નહીં જોઈએ હા મારી થાળીમાં. પછી એક વખત મેં મારી ફ્રેન્ડને પૂછ્યું ને, એના મમ્મીએ મને કીધું કે નિમિષા સિરિયસલી લેવા જોઈએ કઠોળ, તો તને તારા માટે સારું રહેશે. એ પછી મને એવું લાગ્યું કે ચલો હવે હું પણ લઈશ.
થોડુંક ઉપરનું ક્રિસ્પી થશે અને લાઈટ ગોલ્ડન થશે એટલે આપણે કાઢી લઈશું. કબાબ્સ રેડી છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે કબાબ. હા, કબાબ્સ રેડી છે ને, સર્વ કરીએ. હા, અત્યારે ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છે. હા, ગ્રીન ચટણી અને અનિયન રિંગ સર્વ કર્યા છે સાથે. કેચઅપ પણ બહુ ફાઇન લાગશે ને. હા, તો તૈયાર છે વાલના કબાબ. જી, વાલ કબાબ બનાવવા માટે જોઈશે બાફીને ક્રશ કરેલા વાલ 1 કપ, બાફેલા બટાકાનું છીણ 1 નંગ, સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન, સમારેલા મરચાં 1 ટેબલસ્પૂન, ફુદીનો 2 ટેબલસ્પૂન, હંકર 2 ટેબલસ્પૂન, સમારેલું આદું 1 ટેબલસ્પૂન, કોથમીર 2 ટેબલસ્પૂન, આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન, ચાટ મસાલો 1/2 ટીસ્પૂન, તંદૂરી મસાલો 1/5 ટીસ્પૂન, હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, બ્રેડ ક્રમ્સ 3 ટેબલસ્પૂન, તેલ 2 ટેબલસ્પૂન. સર્વિંગ માટે ગ્રીન ચટણી અને ડુંગળી. વાલ કબાબ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં બાફીને ક્રશ કરેલા વાલ, બાફેલા બટાકાનું છીણ, સમારેલી ડુંગળી, સમારેલા મરચાં, ફુદીનો, હંકર્ડ, સમારેલું આદું, કોથમીર, આમચૂર પાવડર, ચાટ મસાલો, તંદૂરી મસાલો, હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બ્રેડ ક્રમ્સ મિક્સ કરી તેલવાળો હાથ કરી કબાબ વાળી લો. તૈયાર કરેલ કબાબને બ્રેડ ક્રમ્સમાં રગદોળી તેલમાં શેલો ફ્રાય કરી લો. હવે કબાબને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને ડુંગળી સાથે સર્વ કરો. તો તૈયાર છે વાલ કબાબ. કઠોળ એકદમ લો ફેટ હોય છે, એટલે જ દરેક એજ ગ્રુપ માટે એ એકદમ હેલ્ધી હોય છે. તો ચાલો શીખી લઈએ કઠોળમાંથી બનતી એક બીજી રેસીપી. દીપ્તિબેન, હવે શું શીખવશો? આપણે આજે લખનવી લોબિયા બનાવીએ છે. લોબિયા એટલે ચોળા, આપણે ગુજરાતીમાં એને ચોળા કહેતા હોઈએ છે. એક ફ્લેવરફુલ ડિશ બનશે અને થોડુંક ડિફરન્ટ બનશે. લાગી જ રહ્યું છે કે ડિફરન્ટ બનશે જ, કારણ કે અહીંયા સ્ટવ પર કોલસો મૂકેલો છે. જ્યારે એની પ્રોસેસ આવશે ત્યારે હું તમને ચોક્કસ પૂછીશ. એ સિવાય મને ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દેશો? ચોળા લીધા છે બોઇલ કરીને 1 કપ, અને મસૂરની દાળ છે, ક્રીમ છે, દહીં છે, કેસરવાળું દૂધ છે, લસણ અને રૂટીન મસાલા. ઓકે, તો શરૂઆત કરીશું. 1 કપ જેટલા બોઇલ કરેલા લોબિયા લઈએ છે. આ મસૂરની દાળ છે, એને બી બોઇલ કરી લીધી છે અને પછી મેશ કરી લીધી છે. અચ્છા, એ બી 1 કપ જેટલી લઈએ છે. ઓકે, એટલે લોબિયા એટલે કે ચોળા અને મસૂરની દાળનું કોમ્બિનેશન. હા, એને આપણે પહેલા જ ધુંગર આપવાની છે, એટલે એની માટે પાન મૂકીએ. જે નાગરવેલનું પાન લીધું છે. હા, આ કોલસો બંધ થઈ ગયો છે, એની ઉપર મૂકીએ અને ઘી મૂકીશું. પાંચ મિનિટ માટે એને ઢાંકી દઈશું. ઓકે, 5 મિનિટ થઈ ગયા છે, હજી બી ફ્લેવર નીકળી રહ્યો છે. સરસ, બહુ જ સરસ. આપણે કોલસાને રિમૂવ કરી દઈએ. હા, હવે બધા મસાલા આપણે એ દાળમાં જ કરી દેવાના છે. ગેસ ઓન કરીએ. હવે 3/4 કપ જેટલું ક્રીમ એડ કરીએ છે. ઓકે, દહીં એડ કરીએ છે, એ બી એકદમ વિપ કરી દીધી છે, એ બી 3/4 કપ જેટલી. હા, 2 મરચાં સ્લિટ કરીને નાખીએ છે, થોડુંક લાલ મરચું પાવડર. ઓકે, ગરમ મસાલો છે એ 1/4 ટીસ્પૂન, અને એની અંદર મેં એલચી બી પાવડર કરીને નાખી છે. ઓકે,
આ દાલ બહુ તીખી નહીં થાય પણ ફ્લેવરફુલ થશે. એઝ ઇટ ઇઝ લખનવી ફૂડ ઇઝ વેરી ફ્લેવરફુલ. અચ્છા, એટલે જ આને લખનવી લોબિયા નામ આપ્યું છે. હા, એમાં એક પિંચ હળદર એડ કરી છે. હા દીપ્તિબેન, આમાં ક્રીમ એડ કર્યું છે અને પછી દહીં એડ કર્યું છે. જો દહીં જ એકદમ મલાઈ વાળું હોય તો એવું લઈ શકાય? લઈ શકાય, પણ થોડું ક્રીમ નાખીએ તો વધારે ક્રીમી ને સરસ દાળનું ટેક્સચર આવશે. એટલે ઇન્ડિવિડ્યુઅલી ક્રીમ તો નાખવો જરૂરી જ છે. હા, લોબિયા બહુ રિચ હોય છે મિનરલ્સમાં, તો આપણને ખબર છે બહુ રિચ હોય છે. પ્લસ આપણી આખી ડાયજેસ્ટિવ સિસ્ટમને ટોન કરે છે, ડાયાબિટીસના પેશન્ટ્સ માટે બહુ સારું છે અને હાર્ટ ડિઝીઝીસ માટે બી બહુ સારું છે. સાચી વાત છે. ઘણા ઘરમાં એવું હોય છે કે જ્યારે મંથલી કરિયાણું ભરવાનું હોય ત્યારે અમુક જ કઠોળ આવતા હોય છે ઘરમાં, એટલે એકદમ ચૂઝ કરેલા હોય કે મગ હોય, મઠ હોય, કાબુલી ચણા હોય, છોલે ચણા હોય, પણ ચોળા છે એ બધું ઘણા બધા કઠોળ અવોઈડ થતા હોય છે. એટલે કદાચ એવું બની શકે કે એના વિશે ખબર ના હોય. હા, અવેરનેસ ના હોય, પણ આવી રીતે નવી નવી ડિશિસ ટ્રાય કરવાથી ઇવન ફેમિલી મેમ્બર્સ બી એનાથી એક્વેન્ટ થાય અને એક ટેસ્ટ ડેવલપ થાય. સાચી વાત છે. અને ટિપિકલી એ જે રીતે બનતા હોય, કદાચ એક વખત એનો સ્વાદ ચાખ્યો હોય ને પછી ના ભાવે, એટલે એવું થાય કે ચોળામાંથી કે XYZ કોઈ બી કઠોળમાંથી આ જ ટાઈપનો ટેસ્ટ મળી શકે, પણ એને ડિફરન્ટ ટેસ્ટ આપી શકાય છે. સાચી વાત છે. થોડુંક સ્લો કરી દઈએ. હા, એમાં મીઠું એડ કરીએ ટેસ્ટના. ઝીણો ચોપ કરેલો ફુદીનો નાખીએ છીએ 2 ટેબલસ્પૂન જેટલો. ઓકે, ફુદીનાથી એની ફ્લેવર વધારે થઈ જશે. હા, ફુદીનો એકદમ ફ્લેવરફુલ હોય. અત્યારે ફુદીનો એડ કર્યો છે એટલે આમાં પણ એનો મેઇન રોલ કહી શકાય. હા, હજી એમાં એક ફ્લેવર એડ થશે, કેસરનું દૂધ. ઓકે, એ એડ કરીએ છીએ, એ 2 ટેબલસ્પૂન જેટલો એડ કરીએ છીએ. દાળને થોડીક વાર ઉકળવા દઈએ. અચ્છા, એટલે 1-2 મિનિટ જેવો સમય લાગશે. હા. ઓકે, લખનવી લોબિયામાં હવે આગળ કઈ પ્રોસેસ બાકી છે? આવો પૂછીએ દીપ્તિબેનને. દીપ્તિબેન, હવે શું કરવાના છે? દાળ ઉકળીને તૈયાર છે, એને આપણે ઢાંકી દઈએ અને હવે વઘાર કરીશું. ઓકે, વઘાર માટે 1 ટેબલસ્પૂન જેટલો ઘી લઈશું. ઘીનો વઘાર કરીએ છીએ એટલે મસ્ત લાગશે. હા, એની અંદર 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ છીએ. કોઈ પણ રેસિપીમાં ઉપરથી વઘાર કરીએ અને અંદરથી વઘાર કરીએ એની પણ મજા કંઈક ઓર જ હોય ને. હા, લાસ્ટમાં જે વઘાર કરતા હોઈએ એનો ફ્લેવર આખો અલગ આવે. અચ્છા, જીરાને કેવું ખાલી તતડવા દેવાનું છે કે પછી થોડું? હા, જરાક કલર એનો ચેન્જ થાય એટલે એમાં લસણ એડ કરીએ છીએ. એ 5-6 કળી લસણ ચોપ કરીને રાખ્યું છે એ એડ કરીએ. લસણને સ્લાઇટલી બ્રાઉન થવા દઈશું. ઓકે દીપ્તિબેન, જેવી રીતે આપણે અત્યારે ચોળાની દાળ બનાવી, એવી રીતે ચોળામાંથી કઈ કઈ વાનગીઓ બની શકે? ચોળામાંથી ઘણી બધી બીજી વાનગીઓ બની શકે છે. મિક્સ કઠોળમાં સરસ લાગે છે. પછી ખાલી ચોળા આપણે ગુજરાતી તો બનાવતા જ હોઈએ છે. હા, એના સિવાય એનું સૂપ બી બને છે. અચ્છા, ગાર્લિક બ્રાઉન થઈ ગયું છે, ગેસ ઓફ કરી દઈએ. હા, અને હવે આ દાળમાં નાખી દઈએ. ઓકે, અગેન ફરીથી એને ઢાંકી દઈશું. હા, 1-2 મિનિટ માટે. હા, દાળ રેડી છે, એને સર્વ કરી દઈએ. ચોળામાંથી આટલી રીચ દાળ બની શકે એવું કદાચ કોઈ વિચાર્યું જ નહીં હોય. આ લખનવી ફ્લેવર વાળી દાળ બનશે એટલે બહુ જ એરોમેટિક દાળ છે. સાચી વાત છે. એને આપણે ફુદીનાના સ્પ્રિગથી ગાર્નિશ કરીએ. હા, તો તૈયાર છે લખનવી લોબિયા. અને આને સેની સાથે સર્વ કરી શકીએ? એને રાઈસ સાથે સર્વ કરી શકીએ. નાન પરોઠા છે, રૂમાલી રોટી સાથે બી બહુ ફાઇન લાગે છે. ઓકે,
લખનવી લોબિયા બનાવવા માટે જોઈશે બાફેલા ચોળા 1 કપ, ક્રશ કરેલી બાફેલી મસૂર દાળ 1 કપ, ક્રીમ 3/4 કપ, દહીં 3/4 કપ, લીલા મરચા 2 નંગ, લાલ મરચું 1/2 ટીસ્પૂન, ગરમ મસાલો અને એલચી પાવડર 5 ટીસ્પૂન, હળદર ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, સમારેલો ફુદીનો 2 ટેબલ સ્પૂન, કેસરનું દૂધ 2 ટેબલ સ્પૂન, વઘાર કરવા માટે ઘી 1 ટેબલ સ્પૂન, જીરું 1 ટીસ્પૂન, સમારેલું લસણ 5-6 નંગ. લખનવી લોબિયા બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં બાફેલા ચોળા અને બાફેલી ક્રશ કરેલી મસૂર દાળ લઈ તેના પર પાન મૂકી ગરમ કરેલો કોલસો લઈ ઉપરથી ઘી રેડી 5 મિનિટ માટે ઢાંકી દો અને ધુંગાર આવવા દો. ત્યારબાદ ક્રીમ, દહીં, મરચાં, લાલ મરચું, ગરમ મસાલો, એલચી, હળદર, મીઠું, સમારેલો ફુદીનો, કેસરનું દૂધ મિક્સ કરી તેને ઢાંકીને 2 મિનિટ માટે ઉકળવા દો. હવે વઘાર કરવા માટે વઘારિયામાં ઘી લઈ તેમાં જીરું અને સમારેલું લસણ સાંતળી લો અને દાળમાં તેને ઉપરથી ઉમેરી 2 મિનિટ માટે ઢાંકી દો. હવે 2 મિનિટ બાદ ઢાંકણ ખોલી વઘારને મિક્સ કરી લો અને સર્વિંગ બાઉલમાં લઈ ફુદીનાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે લખનવી લોબિયા. પાર્ટીમાં કે ફંક્શનમાં કોઈ વાનગી તમે ચાખી હોય પણ એને કેવી રીતે બનાવવી તે તમને ખબર ના હોય તો તે વાનગીનું નામ અમને પત્ર દ્વારા લખી મોકલો, અમે તમને શીખવીશું. અમારું એડ્રેસ છે રસોઈ શો, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 3800015. અમારું ઈમેલ આઈડી છે રસોઈ શો @etv.co.in. જો દાંતમાં દુખાવો થતો હોય તો 8-10 તુલસીના પાન અને 5-6 મરી એક સાથે ક્રશ કરી જે દાંતમાં દુખાવો થતો હોય તે દાંત પર એક ક્રશ મૂકી દેવો, દુખાવો એકદમ ગાયબ થઈ જશે. આ હતી આજની ટીપ ખાસ તમારા માટે. કાલે અવનવી વાનગીઓ સંગ અને વાતો સંગ ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપો રજા. બાય બાય. ચીઝી રેસિપીઝ વ્યુઅરને શીખવવાની છે, તો આજે શું શીખવીશું? આજે બનાવીશ 3 ચીઝ કેનોલોની વિથ રોસ્ટેડ પેપર સોસ. હવે શું શીખવીશું? હવે એક બિસ્કિટ બનાવીએ છે, ચીઝ ગાર્લિક બિસ્કિટ. તો આજે શું શીખવીશું? આજે આપણે મઠની ચાટ બનાવીશું. હવે શું બનાવવાના છીએ? હવે આપણે પંજાબી ચોળા બનાવીશું.